હેલો ફ્રેન્ડ્સ, જીસી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું, તમે ફક્ત શિયાળામાં પી લ્યો અને આખું વરસ તરોતાજા રાખે તેવા અલગ અલગ 6 પ્રકારના હેલ્ધી જ્યુસની રેસીપી. શિયાળામાં ખૂબ જ સારા પ્રમાણમાં અને શિયાળાની ઋતુમાં થતા શાકભાજી, ફ્રૂટ જેવા કે ધાણાભાજી, પાલક, ફુદીનો, આંબળા વગેરે બધું આવતું હોય છે. તો આ જ્યુસ હેલ્ધી તો બનશે જ, સાથે સાથે ટેસ્ટી પણ એટલા બનશે ને કે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો ચલો મારી સાથે રેસીપી શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં, જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા આપણે એસિડિટી દૂર કરીને સ્કિનને ગ્લો કરે તેવું કાકડીનું જ્યુસ બનાવીશું. તો તેના માટે 1/2 કપ ખીરા કાકડીને છાલ સહિત સમારીને મિક્સર જારમાં લીધી છે, સાથે 3 ચમચી જેટલા ફુદીનાના પાન, સાથે 3 ચમચી જેટલા મીઠા લીમડાના પાન લઈશું, જે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. સાથે દાંડલી સહિત ફ્રેશ ધાણાભાજી લઈશું, જે આંખોની રોશની વધારશે, સાથે 2 આદુના નાના ટુકડા, સાથે 1/2 ચપટી મરી, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર, છેલ્લે 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરીને હવે આને પીસી લઈએ. આમાં પાણી નાખવાની બિલકુલ જરૂર નથી. જો તમે શિયાળામાં રેગ્યુલર આ જ્યુસ પીશો તો તમને એસિડિટી પિત થતું હોય તો પણ નહીં થાય, અને સાથે સાથે તમારી સ્કિન અને વાળને ખૂબ જ ફાયદા કરશે, અને ઘણા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે આ જ્યુસ, ખૂબ જ ટેસ્ટી બનશે. તો તૈયાર છે કાકડી, ધાણાભાજી, ફુદીનાનું ટેસ્ટી એવું જ્યુસ. હવે આપણે બનાવીશું બીજું જ્યુસ, દૂધીનું. તો લગભગ ઘણાને દૂધીનું શાક ભાવતું ના હોય, પણ આજે હું એટલું ટેસ્ટી જ્યુસ બનાવીશ ને કે બાળકો પણ પી લેશે અને તેની ખ્યાલ પણ નહીં આવે કે આમાં દૂધીનો ઉપયોગ કર્યો છે. તો 1/2 કપ દૂધીના ટુકડા કરીને મિક્સર જારમાં લઈશું, સાથે દાંડલી સહિત ફ્રેશ ધાણાભાજી, સાથે 10-15 મીઠા લીમડાના પાન, 2 નાના ટુકડા આદુના, 7-8 મરી, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર ને 1 ટીસ્પૂન લીંબુનો રસ. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, જેના કારણે શિયાળામાં શરદી ઉધરસ જેવી બીમારી તમને નહીં થાય. હવે તેમાં થોડું જરૂર પ્રમાણે પાણી ઉમેરીને પીસી લઈએ, પછી ગરણાથી ગાળી લઈએ. તો બાળકો પણ હોશે હોશે પી લે તેવું દૂધીનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બનાવીશું ત્રીજું જ્યુસ, જે હૃદયને લગતી કોઈ પણ બીમારીઓથી બચાવે અને સ્કિનને ગ્લો કરે તેવું દાડમનું જ્યુસ. તો તેના માટે મિક્સર જારમાં 1 દાડમના દાણા લઈશું. દાડમ છે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જો તમે આ દાડમનું જ્યુસ રેગ્યુલર પીશો તો ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા નથી થવા દેતું. સાથે 1 ટીસ્પૂન દળેલી સાકર, થોડા મરીના દાણા, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર લીધું છે. હવે આમાં જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીને પીસી લઈએ, પીસાયેલા જ્યુસને ગાળી લઈએ. આ દાડમનું જ્યુસ પેટમાં ઠંડક તો કરશે જ, સાથે સાથે સ્કિનને ગ્લો કરશે. જો તમે રેગ્યુલર પીશો ને તો અંદરથી તમારી સ્કિન સરસ હેલ્ધી થઈ જશે. તો એકદમ સરસ કલરફુલ ને ટેસ્ટી હેલ્ધી દાડમનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી શેકેલા જીરાનો પાવડર નાખીશું.
હવે આપણે બનાવીશું ચોથું જ્યુસ, જે શિયાળામાં ભરપૂર માત્રામાં મળતા આમળાનું જ્યુસ. આમળાના તો વખાણ કરીએ તેટલા ઓછા છે. રોજ આપણે આમળા નથી ખાતા તો આ રીતે આમળાનું જ્યુસ બનાવીને પી શકાય છે. આમળાના જ્યુસને એકવાર બનાવીને સ્ટોર કરવાની રીત પણ મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે. જો તમારે રોજ જ્યુસ બનાવવાનો ટાઈમ ના હોય તો સ્ટોર કરીને રોજ તમે પી શકો અને તેના અઢળક ગુણો મેળવી શકો છો. તો તેના માટે મિક્સર જારમાં 4 સમારેલા આમળા લઈશું, સાથે થોડા મીઠા લીમડાના પાન લઈશું. આમળાના જ્યુસમાં લીમડાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. સાથે 2 નાના આદુના ટુકડા, 6-7 મરી દાણા, ચપટી આખું જીરું, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર લઈશું ને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને પીસી લઈએ. ત્યારબાદ ગરણીથી ગાળી લઈએ. તો વિટામિન સીથી ભરપૂર આમળાનું જ્યુસ જો આખો શિયાળો તમે રેગ્યુલર પીશો ને તો તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલી સરસ થઈ જશે ને કે તમે આખું વર્ષ બીમાર નહીં પડો, અને એટલું ટેસ્ટી બનશે ને કે બાળકોને પણ ખૂબ જ ભાવશે. હવે આપણે બનાવીશું 5મું જ્યુસ, જે લોહીની ઉણપને દૂર કરે તેવું કલરફુલ ગાજર બીટ સફરજન ટમેટાનું જ્યુસ. તો તેના માટે મિક્સર જારમાં 1/2 ગાજરના ટુકડા, 1/2 બીટના ટુકડા, 1/2 સફરજનના ટુકડા, 1 મોટા ટમેટાના ટુકડા, 2 નાના આદુના ટુકડા, સાથે 1 લીંબુનો રસ ઉમેરીશું. કારણ કે ગાજર અને બીટમાં પોતાની જ મીઠાશ હોય છે એટલે તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું. સાથે 1/2 ટીસ્પૂન સંચળ પાવડર અને થોડું જરૂર મુજબ પાણી ઉમેરીને પીસી લઈએ. આ જ્યુસ જો તમે આખો શિયાળો રેગ્યુલર પીશો ને તો વિટામિન એ હોવાથી આંખોને ખૂબ જ સારા ફાયદા કરશે. સાથે લોહીના ટકા ઓછા હશે તો તે પણ બેલેન્સમાં થઈ જશે, અને સાથે સ્કિન વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જે ગળાઈને જે વધ્યું છે તેને ફેંકી ના દેતા, તેમાં થોડો ચણાનો લોટ અને ગુલાબ જળ મિક્સ કરીને પછી તમે તે પેસ્ટ ફેસ પર મસાજ કરશો તો એકદમ સરસ સ્કિન ગ્લો થઈ જશે. ઉપરથી થોડો શેકેલા જીરાનો પાવડર નાખીશું. હવે આપણે બનાવીશું 6ઠું જ્યુસ, જે પાલક ખાવાનું પસંદ નથી કરતા તેના માટે એકદમ ટેસ્ટી પાલકનું જ્યુસ બનાવીશું. જે આ જ્યુસ પીશે તેને ખ્યાલ પણ નહીં આવે કે આ પાલકનું જ્યુસ છે. તો તેના માટે મિક્સર જારમાં 8-10 પાલકના પાન લઈશું, સાથે 2 ચમચી જેટલા ફુદીનાના પાન લઈશું, 2 ચમચી જેટલા મીઠા લીમડાના પાન, અને ખટાશ માટે 1 આમળાના ટુકડા લીધા છે. આમળાની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ અત્યારે ફ્રેશ આમળા મળે છે એટલે મેં તેનો ઉપયોગ કર્યો છે. 8-10 મરી અને 1/2 ટીસ્પૂન સંચળ પાવડર લઈશું ને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને પીસી લઈએ. તો આયરન અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર આ જ્યુસ આખો શિયાળો પીશો તો આયરનની કમી બિલકુલ નહીં રહે, અને વાળ અને સ્કિન એકદમ સરસ થઈ જશે. ઉપરથી થોડા શેકેલા જીરાનો પાવડર નાખીશું. હવે આપણા 6 પ્રકારના હેલ્ધી ટેસ્ટી જ્યુસ તૈયાર થઈ ગયા છે. તો તમે પણ શિયાળામાં જરૂર બનાવવાની ટ્રાય કરજો, ખૂબ જ સારા ફાયદા કરશે. તો મિત્રો, તમને મારા આ 6 અલગ અલગ જ્યુસની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.